વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર એક, 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 1·10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એટલે ડ્રિફ્ટ વેગ મારે મેળવવાનો છે. અને બીજો પ્રશ્ન, ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે, તો કોપરની ઘનતા, તેમનો પરમાણુ દળાંક, ઘનતા કેટલી 9·10³ અને પરમાણુ દળાંક એટલે ભારાંક 63.5 યુનિટ છે. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રને પ્રસરણની ઝડપ સાથે સરખાવો. જો વિદ્યુત ક્ષેત્રને પ્રસરણની ઝડપ એટલે શૂન્યાવકાશની ઝડપ સાથે સરખામણી કરવાની છે. ઓકે મિત્રો, તો આ રીતે આપણો પ્રશ્ન છે. તો સૌ પ્રથમ આપેલી માહિતી લખીએ, ત્યારબાદ દાખલો ગણીએ. તો સૌ પ્રથમ પ્રવાહ I 1.5 એમ્પિયર, ઘનતા રો 9·10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, પરમાણુ ભારાંક અથવા તો દળાંક M0 63.5 યુનિટ, પણ આપણે ગ્રામમાં વાત કરશું, 1 ગ્રામ માટે 9·10³ કિલોગ્રામ. આ મને માહિતી આપી દીધી છે. હવે મારે ડ્રિફ્ટ વેગ મેળવવાનો છે. તો ડ્રિફ્ટ વેગ માટે સંખ્યા ઘનતાની જરૂર પડે, તો એને પહેલાં એક ક્ષેત્રફળ પણ આપી દીધું છે, લખી નાખીએ આપણે 10⁻⁷ મીટર સ્ક્વેર. તો પહેલા જવાબ માટે સંખ્યા ઘનતા મેળવીએ, n બરાબર એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો n એટલે NA/m·m₀×v. તો આ ક્યાંથી આવે? મોલના સૂત્ર પરથી આપણે યાદ રાખેલ છે, NAm/m₀. હવે એમના છેદમાં વી એટલે ઘનતા થાય, તો ઘનતા દર્શાવી દઈએ ρ/m₀. હવે કિંમત લખીએ મિત્રો, એને એટલે 6.022·10³ ઘનતા એટલે તમને મળે છે 9·10³ અને M0 6.5·10⁻³ એટલે 6 × 9 = 56 સમથિંગ, ભાગ્યા 6.5 કરો એટલે અથવા સોરી M0 એટલે 63.5 હો, એટલે તમારો જવાબ આવશે 0.85 × 10⁻³ આ −3 ઉપર જાય તો 6 × 23 = 29 આ મીટર ક્યુબ, પણ કેવા માઇનસ, આ સંખ્યા ઘનતા મળી ગઈ. હવે જો એક્ઝામમાં તમને સંખ્યા ઘનતા ન આપી હોય તો તમારે મેળવવી પડે, અને જો આપી હોય તો સારામાં સારું ભાઈ. તો હવે આપણો પ્રશ્ન શરૂ થયો કે પ્રવાહનું સૂત્ર I બરાબર અવની આપણે યાદ રાખ્યું છે મિત્રો. તો મારે VD જોતા છે, તો ANE અંશમાંથી ક્યાં જાય મિત્રો? છેદમાં. હવે કિંમત લખું છું, ધ્યાન આપજો, I એટલે 1.5, છેદમાં A 10⁻⁷, N 0.85 × 10⁻²⁹ ગુણ્યા E એટલે 1.6 × 10⁻¹. હવે જો તમે ઘાતનો ભાગાકાર કરો તો −19 અને −7 −26 થાય, એટલે −26માંથી 29 જાય તો 3 વધે, 3 ઉપર જાય મિત્રો તો ઘાત માઇનસ થઈ. 1.5 × 1.6 × 0.85 એટલે તમારો જવાબ આવશે 1.1. આ તમારો મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ થયો. આ ડીપ ઝડપ, આ ઝડપને તમારે ઉષ્મીય ઝડપ સાથે સરખાવવાની છે, પણ ક્યાં તાપમાને? સામાન્ય તાપમાને. તો સામાન્ય તાપમાન એટલે કયું તાપમાન? 27 ડિગ્રી. એને કેલ્વિનમાં ફેરવો તો 273 એટલે 300 કેલ્વિન. અને કેટલા પરમાણુ માટે? એક પરમાણુ માટે. તેનું દ્રવ્યમાન મેળવવું હોય તો આપણું સૂત્ર શું આવશે ભાઈ? જે રીતે એમના છેદમાં એમ ઝીરો
बराबर एन ना छेद में एन ए, तो एम जो तो एम जीरो अंश में क्या जाए छेद में जाए छेद में एन ए इंटू एन एट एक परमाणु मे हूँ लखीश। तो उष्मीय झड़प नो सूत्र से वी बराबर त्रण के बी टी बाय एम। तो आ सूत्र में आप किमत मूकी अपने जवाब मळशे। तो चलो मित्रों किमत मूकीए वी बराबर त्रण के बी टी अंशेद में एमनी जगह एम जीरो बाय एन ए, परंतु छेदनो छेद अंश में जशे अने एनी किंमत आपने याद छे त्रण गुणा के बी एटले बोल्ट्जमेन अचळांक 1.38 गुणा 10⁻³। टी एटले तापमान 300 केल्विन तापमान 300 केल्विन तापमान छेदमां एम जीरो 63.5 गुणा 10⁻³। एने छेदनो छेद अंश में जो એટલે એની કિંમત છે મિત્રો 6.022 ગુણ્યા 10⁻³ ઘાત। તો આ રીતે મેં બધી કિંમત મૂકી દીધી, તમે જોઈ શકો છો। હવે જો આ માઇનસ 3 ઘાત ઉપર જાય તો પ્લસ 3 ઘાત થાય, અને પ્લસ 3 ઘાતનું વર્ગમૂળ ન નીકળે એટલે મારે 1000 વડે ગુણી નખાય। આ માઇનસ ઘાત કેમ છે એટલે આ માઇનસ 3 ઘાત ઉપર જાય એટલે જે જવાબ આવશે એને 1000 વડે ગુણી શકો છો તમે। तो वही दुकान 3 × 1.38 गुणा 300 × 6.022 गुणा 1000 × 63.5 तमारो जवाब 343 समथिंग आवशे अथवा 343 लाख मीटर प्रति सेकंड। और जो तमे मटेरियल जोता हशो तो मटेरियल में आ टाइप आपशे। एनु रीजन से मित्रों कि एमा ए लोकोए 3 किंमत छे छम प्रमाण में एटले के अवगणना नाखी छे, कारण એને ક્રમમાં જવાબ લાવો એટલે ઘાતમાં જવાબ લાવો। તો 343 3.4 ગુણ્યા 10⁻² એટલે કેટલાના ક્રમમાં મળ્યું, 2 ઘાતના ક્રમમાં આપણને ઉષ્મીય ઝડપ મળી। તો હવે ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ વેગનો મારે સરખામણી કરવી, ડ્રિફ્ટ ભાગ્યા ઉષ્મીય। તો ડ્રિફ્ટ કેટલી હતી 1.1 ગુણ્યા 10⁻³, 3.4 ગુણ્યા 10⁻². તો મારે જો ઘાતની વાત કરવી હોય તો કેટલી ઘાત આવશે, -5 ઘાત, એટલે કે -5 ઘાત ગણી નાની છે કોણ, ડ્રિફ્ટ ઝડપ, કોની સરખામણીમાં, ઉષ્મીય ઝડપની સરખામણીમાં। હવે મારે પ્રકાશના ઝડપની સાથે વાત કરવી અથવા તો વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ વિદ્યુત ચુંબકીય તરંગની, 1.1 ગુણ્યા 10⁻³, 3 × 10⁸ છેદનો ઉપર જાય એટલે -11 ઘાત 10⁻११ ઘાતના જેટલી નાની ગણાય। તો આ રીતે તમારો પહેલું ઉદાહરણ છે મિત્રો। પુસ્તકમાં બીજો પાઠ છે તમને થિયરી ટાઈપ આપી દીધો છે, માટે મહેરબાની કરીને પુસ્તકનો સહારો કરજો પણ રકમ માટે, ઓકે। તો આ જ પ્રશ્ન જો મને સ્વાધ્યાયમાં પૂછવો હોય તો મને સંખ્યા ઘનતા આપી દે, સમજો ખાસ, તારની લંબાઈ આપી દે, આડછેદનું ક્ષેત્રફળ આપી દે, અને એવો પ્રશ્ન પૂછે કે આ જે તાર છે એ તારમાંથી એક છેડેથી બીજા છેડે ઇલેક્ટ્રોનને પસાર થવા માટે કેટલો સમય લાગે, એવો પ્રશ્ન પૂછે। તો એ પ્રશ્ન જોઈએ મિત્રો હવે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ। તો એક્ઝામ્પલ નંબર 13, ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આપી દીધી, એન આપી દીધો, મેળવવાનો નથી। આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગશે, એટલે એક છેડેથી બીજા છેડે સ્થાનાંતર થવા માટે કેટલો સમય લાગશે, તો મારો સમયગાળો મેળવવાનો છે। આ તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 2 × 10⁻⁶, તેમાંથી પસાર થતો પ્રવાહ પણ આપી દીધો છે મિત્રો। તો આ એક્ઝામ્પલ ગણીએ તો સૌ પ્રથમ આપેલી માહિતી કઈ કઈ આપી છે મિત્રો, કે સંખ્યા ઘનતા 8.5 × 10⁸ આપણને 0.85 મળી હતી,
परंतु 10^29 थी, आम एक पॉइंट जमणी बाजू खेचवी लीधो से। तार नी लंबाई 3 मीटर, तार माथी पसार थतो प्रवाह आई 3 एम्पियर, तारना आडछेदनुं क्षेत्रफळ 2 × 10⁻⁶ m², એટલે ધારો કે કંઈક આ ટાઈપની ઘટના બની હોય, આ તાર લઈ આમાંથી પસાર થતો પ્રવાહ આઈ, લંબાઈ એલ, આડછેદનું ક્ષેત્રફળ એ, નામાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન, તો અહીંથી અહીં સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે, આ કી મેળવવાનું છે। ઓકે, તો આપણે પ્રવાહનું સૂત્ર ભણ્યાસી, આઈ બરાબર અવની, પણ આ વી કયો હોય? ડ્રિફ્ટ વેગ હોય છે। વેગ એટલે અંતર ભેગા સમય થાય, જે આપણે 11મા ધોરણનું સૂત્ર કામ લાગે અત્યારે એની। તો મારે જો ટી જોતો હોય તો છેદ ક્યાં જાય? અંશમાં, અંશ ક્યાં આવી જાય? છેદમાં। તો ટી ઇઝ ઇક્વલ ટુ એલ ની અથવા એલ એન ઈ છેદમાં આઈ। તો કિંમત મૂકી મિત્રો, એ એટલે કેટલા છે? 2 × 10⁻⁶, એલ એટલે 3, એન એટલે સંખ્યા ઘનતા 8.5, 10⁸ ઈ એટલે 1.6 × 10⁻⁹, છેદમાં 3। તો આ રીતે મને જવાબ મળ્યો। જો 3 3 કેન્સલ, તો જો મારે ભાંગાકાર કરવો હોય તો સૌ પ્રથમ પહેલાં હું ઘાતનો વાત કરીશ। આ -6 ઘાત -19 ઘાત એટલે -25, 25માંથી 28 જાય એટલે 3 ઘાત વધે। 2 × 8.5 × 1.6 એટલે 1.6 × 2 એટલે 3.2, 3.2 × 8.5 એટલે જો તમે સાદી રીતે વિચારો તો 3 અને 8 એટલે 24 ની આસપાસ આવતો હોય એટલે આપણને જવાબ મળશે 27.2 સેકન્ડ। આને તમે મિનિટમાં પણ ફેરવી શકો છો અને કલાકમાં પણ ફેરવી શકો છો। આ તમારો પ્રશ્ન થયો। સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર કયો મિત્રો? 13। એટલે આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે। હજી એક એક્ઝામ્પલ જોવું છે, 14મો દાખલો, સ્વાધ્યાયમાં 14, રકમ બહુ મોટી છે મિત્રો એટલે રકમ ઉપર ના જતા। વધારાના સ્વાધ્યાયનો 1લો દાખલો, પૃથ્વીની સપાટી પર ઋણ વીજભારની પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર, જો કુલમ પર મીટર સ્ક્વેર છે, સેન્ટીમીટર નથી, કારણ કે પૃષ્ઠ ઘનતા વાપરી દીધી। વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચેના 400 kV વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય, એટલે મને વિદ્યુત પ્રવાહ આપ્યો અને વોલ્ટેજ આપી દીધો। હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે તેવી કોઈ કાર્ય પ્રણાલી ન હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? એટલે પૃથ્વી પર બધો જ વિદ્યુત ભાર સંગ્રહિત થાય અને વિદ્યુત ભાર રહિત બની જાય। વાસ્તવમાં એવી ઘટના બની શકે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે વિદ્યુત ભાર ઠલવાતા રહેતા હોય છે। પૃથ્વીની ત્રિજ્યા 6.4 અથવા તો 6.37 × 10⁶ મીટર છે। ઓકે, તો આ રીતે આપણે પ્રશ્ન આપ્યો છે સમયગાળો। તો હવે મારે આપેલી માહિતી લખવાને પછી સમય મેળવીએ। તો આપેલી માહિતીમાં મિત્રો, પહેલાં તો પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા કેટલી આપી છે? 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, વિદ્યુત સ્થિતિમાન 400 kV એટલે 4 × 10⁻³ એટલે 3 ઘાત અને 2 મીંડા એટલે 3 × 2 = 5 વોલ્ટ, વિદ્યુત પ્રવાહ આઈ 1800 એમ્પિયર, બીજું આપ્યું છે પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10⁶ મીટર। તો સમયગાળો ક્વેશ્ચન માર્ક્સ એટલે કે આ ટાઈપની ઘટના છે। ધારો કે આ પૃથ્વી લઈ, એની પર જો ગમે તે રીતે વીજભાર આવ્યો અને આખો પૃથ્વી છે તટસ્થ કરવાની
से तो केटलो समय लागशे आ समयगाळो मेळवानो छे। ओके तो आपणो एक्जाम्पल में प्रवाह आप्यो छे अने वीजभार तटस्थ करवा माटेनो समय पूछो तो प्रवाहनुं सूत्र I बराबर क्यू बाय टी समझो खास। हवे क्यू गोळो पृष्ठ छे એટલે પૃષ્ઠ ઘનતા સિગ્મા એ બાય ટી ઇન્ટુ આઈ, ટી છેદમાંથી અંશમાં જાય છે, સિગ્મા એ એટલે ફોર પાય આર સ્ક્વેર અને આઈ અંશમાંથી ક્યાં આવી જાય મિત્રો છેદમાં। હજી એકવાર પ્રવાહ આઈ બરાબર ક્યુ બાય ટી, ક્યુ એટલે સિગ્મા એ છેદમાં ટી, હવે મારે ટી જોતો હોય તો છેદ ક્યાં જાય અંશમાં, અંશ ક્યાં આવી જાય છેદમાં, પરંતુ એ એટલે ક્ષેત્રફળ પણ ગોળાનું પૃષ્ઠફળ ફોર પાય આર સ્ક્વેર। હવે સિગ્મા છે ફોર પાય છે આર છે આઈ છે બધાની કિંમત મૂકી દઈએ મિત્રો એટલે આપણો જવાબ આવી જાય। કિંમત મૂકવામાં ધ્યાન રાખશો ખાસ, સિગ્મા એટલે 10^-9, 4 પાય એટલે 3.14 અને આર એટલે 6.37 ગુણ્યા 10^6 સ્ક્વેર છેદમાં આ એટલે 1800 એમ્પિયર। તો જો ભાંગાકાર કરો મિત્રો અને સાથે સાથે ઘાતનો પણ સરવાળો બાદબાકી કરતા જઈ, તો પહેલાં ઘાત આ 6 × 2 = 12, જો વ્યવસ્થિત કરું છું આકાર નાખું ચડી 6 × 2 = 12 તો 12 માંથી 9 જાય એટલે 3 ઘાત વિધિ, 4 × 3.14 ગુણ્યા 6.37 પાછા ગુણ્યા 6.37 ભાંગ્યા કેટલા છે મિત્રો 1800 એટલે તમારો જવાબ આવશે 0.28 સમથિંગ। એટલે જો તમારે ઘાત વડે ગુણી નાખવો હોય તો કેટલી સેકન્ડ થાય મિત્રો 280 સેકન્ડની આસપાસ જવાબ આવે। તો આ રીતે પૃથ્વીને તટસ્થ કરવા માટે એટલો સમય લાગે, આ તમારું એક્ઝામ્પલ નંબર 14 વધારાનો દાખલો। તો આવા સરસ મજાના નાનકડા એવા દાખલા તમને પૂછાશે એ મસ્ત મજાની તૈયારી કરજો। હવે સ્વાધ્યાયના દાખલા નંબર 16 બહુ મસ્ત મજાનો દાખલો છે, જોજો ખાસ। એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા બે સમાન લંબાઈના તાર, સમજો લંબાઈ સમાન છે અને અવરોધ પણ સમાન છે, તો બેમાંથી કયો તાર હલકો હશે અને તે પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે, બંનેની અવરોધકતા આપી છે। જો અવરોધકતા એલ્યુમિનિયમ નીકળી છે 2.63 × 10^-8 ઓહમ અને કોપરની 1.72 × 10^-8 ઓહમ અને બંનેની સાપેક્ષ ઘનતા આપી છે 2.7 એલ્યુમિનિયમ માટે અને કોપર માટે 8.9। તો પહેલાં આપણે આપેલી માહિતી લખીએ અને ત્યારબાદ દાખલો ગણીએ। તો સૌ પ્રથમ એલ્યુમિનિયમ માટે 1 નંબર આપી દો, મને આપી છે અવરોધકતા ρ1, આ 1 નંબર એલ્યુમિનિયમ, કેટલામો દાખલો 16મો। ઓકે એલ્યુમિનિયમની ઘનતા સોરી અવરોધકતા છે મિત્રો, ρને હું અવરોધકતા કહું, ρ1 2.63 × 10^-8 ઓહમ મીટર, એની ઘનતા ને હું D1 નામ આપું, કેટલી આપી છે સાપેક્ષ ઘનતા 2.7 સાપેક્ષ। ત્યારબાદ બીજો કેસ CU માટે એટલે કોપર માટે અવરોધકતા ρ2 કેટલી આપી છે 1.72 × 10^-8 ઓહમ મીટર, ઘનતા D2 8.9। ઓકે સાપેક્ષ કીધું છે એટલે આપણે બીજું કંઈ લખતા નથી, એટલી વસ્તુ છે। હવે આપણને સરળતાથી ખબર પડે કે ભાઈ કોપરનો તાર છે ભારે હોય, એલ્યુમિનિયમનો તાર હલકો હોય, પરંતુ મારે ગણતરી સ્વરૂપે દર્શાવવું છે। હવે બીજી માહિતી આપી છે કે અવરોધ સમાન છે, R1 = R2, લંબાઈ L1 = L2,
तो सौ प्रथम आपणा अवरोधनी फॉर्म्यूला आर बराबर रोयल ना छेद में ए ऊपर जो हूँ एल वड़े गुणू तो रोयल स्क्वेर ना छेद में ए गुणा एल आवी आपणे फॉर्म्यूला विषे बात करी थी थीअरी भणता था त्यारे एल एटले कद थाय कद एटले मित्रों रोयल स्क्वेर ना छेद में दल भांग्या घनता तो द्रव्यमान छेद में डी जो याद न हो तो लखी नाखवानुं डी बराबर एम बाय वी पर थी वी एटले के एल वी बराबर एम ना छेद में डी छेद नो छेद अंश में जाए रॉयल स्क्वेर डी बाय एम आ आपणुं सूत्र मिल्युं अहीं आर अचल से एटले आर समान से बने तार में लंबाई बने तार में समान से तो मारे संबंध जाणवो छे एम नो तो एम चले से रो इंटू डी कारण के आर ने एल तो समान से अचल से एमां कंई फेरफार थतो नथी तो एम वन ना छेद में एम टू एटले के एल्युमिनियम ना छेद में कॉपर रो वन डी वन रो टू डी टू तो रो वन एटले आपणे माहिती मळी छे 2.63 गुणा 10^-8 इंटू डी वन एटले 2.7 छेद में 1.72 गुणा 10^-8 8.9 तो 8 घात कैंसल तो तमारो जवाब नील इक्वल टू 0.46 आसपास आए एनो अर्थ शू थयो कि जयरे कोईपण गुणोत्तर की किंमत एक करता जो नानी होय तो अंश नानो अने छेद मोटो अने जो एक करता वधारे होय तो अंश मोटो छेद नानो एटले के एम वन से ई ओछू से एम टू वधारे से एटले कॉपरनुं द्रव्यमान वधारे माटे कॉपर से ई भारे हशे एटले सी यू भारे से ओके तो आ रीते आपणो प्रश्न थयो रेडी तो आ रीते मित्रों तमारे स्वाध्यायना दाखला अने उदाहरणना दाखला जे गणा छे तमारे एक वार मस्त मजाना पाकी बुक में अने होमवर्क में गणजो थैंक यू।